ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી અસલી પત્રકાર પછી એક પછી એક નવો જ વળાંક આવી રહ્યો છે, જેના કારણે ગુરુવારે ગુજરાત યુનિવર્સિટી ખાતે આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે મહિલા આયોગની ટીમ દોડી આવી હતી અને સમગ્ર મામલાની ચિવટતાપૂર્વક તપાસ હાથ ધરી તથા આ મામલે યુનિવર્સિટીએ શું પગલાં ભર્યા છે તે અંગે યુનિવર્સિટીના સત્તાધીશો પાસેથી ખુલાસો પણ માંગ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અશ્લીલ પત્રકાંડ ચર્ચાના ચકડોળે છે ત્યારે આ મામલાની તપાસ માટે મહિલા આયોગની ટીમના ચેરપર્સન યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ કમિટી તથા યુનિવર્સિટીમાં કામ કરી રહેલા નોન ટીચિંગ તથા અન્ય મહિલા સ્ટાફ સાથે બેઠક યોજી હતી. ઉપરાંત આ બેઠકમાં મહિલા આયોગની ટીમે અશ્લીલ પત્રકાંડનો ભોગ બનનારી ત્રણ મહિલાઓની ફરિયાદ પણ સાંભળી હતી. જો કે બીજી બાજુ મહિલા આયોગની ટીમે પત્ર લખનાર પ્રોફેસર સરમણ ઝાલા વિરુદ્ધ શું પગલાં ભર્યા છે અને આગામી દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવશે તે મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાથે પણ ચર્ચા કરી હતી. આજે મેં સૂચના આપી જ દીધી છે કે ભાઈ આ જે તમે કમિટી બનાવી છે એમાં પૂરેપૂરા મેમ્બરોએ કામ કરવું પડે અને દર ત્રણ મહિને એનો રિપોર્ટ લેવા પડે, એ બધી મેં સૂચનાઓ આજે આપી દીધી છે. અત્યાર સુધી તો વુમેન ડેવલપમેન્ટ કાઉન્સિલમાં કોણ છે એ ખબર નથી ને, એમના ચેરપર્સન છે ભાઈ, એમના ચેરપર્સન છે. પણ હું એવું કહું છું કે આપને બધાને પણ એ કહેવા માંગુ છું કે કોઈ એક બનાવ મહિલાનો બની ગયો અહીંયા આગળ, બરાબર, એ બનાવ ઉપર પોલીસે કામગીરી પણ કરી લીધી, એમને એરેજ પણ કરી લીધા અને અહીંયા આગળ યુનિવર્સિટીમાં અનેક મહિલાઓ આજે અનેક દીકરીઓ ભણતી હોય છે. તો આપને પણ દરરોજ દરરોજ કોઈ પ્રેસની અંદર આવું સ્ટેટમેન્ટ આવે એ આપણા બધા માટે સારી બાબત નથી. યુનિવર્સિટીના સિન્ડિકેટ રૂમમાં બેઠક પૂર્ણ થયા બાદ મહિલા આયોગ અને ટીમના ચેરપર્સનને મીડિયાના સવાલોના જવાબ ન આપવા પડે તે માટે બચાવનો પૂરતો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં તેઓ સફળ રહ્યા નહોતા. આયોગે યુનિવર્સિટીનો લૂલો બચાવ કર્યો હતો અને ઉલટાના મીડિયા કર્મીઓ પણ ભડક્યા હતા. તેમણે કહ્યું હતું કે મીડિયાએ રોજબરોજ આ કેસ મીડિયામાં ચગાવવો ન જોઈએ. આ મહિલા આયોગને પીડિત મહિલાઓ કરતા યુનિવર્સિટીની શાખની વધુ ચિંતા હતી. જે એ લોકોના જે આઈ મીન જે યુનિવર્સિટીના રૂલ્સ ને લોસ છે ને રેગ્યુલેશન્સ છે, યુ નો ધેર આર લોટ ઓફ લિમિટેશન, લેટ અસ એક્સેપ્ટ દેટ યુનિવર્સિટી, કારણ કે આઈ નો વીસી સાહેબ, આઈ હેવ અ પર્સનલ રિસ્પેક્ટ ફોર હિમ. એમને જે રૂલ્સ ને લોસ પ્રમાણે કામ કર્યું, પણ ઘણી વાર એવા બી થાય છે કે જ્યારે રૂલ્સ ને લોસ પ્રમાણે કામ કરીને સસ્પેન્ડ થાય છે, આ જસ્ટ જૂના એક્ઝામ્પલ આપું છું, ત્યારે ભાઈ કોર્ટમાંથી કે ક્યાંકથી કે હુકમ લાવીને પાછો રિઇન્સ્ટેટ થઈ જાય છે. એટલે આ એક સત્ય છે ને આ સત્ય તમારે મારે એને સામનો કરવાનો છે. એટલે વોટ આઈ લુક એટ ઇટ કે યસ દે હેવ ટ્રાઈડ ટુ ડુ બેસ્ટ વોટ ધે વોટ ઇઝ ઇન ધેર લિમિટેશન, પણ થોડી લિમિટેશન છે ને કે અરેસ્ટ કરવાની આ બધી તો લિમિટેશન તો ઓબ્વિયસલી એ લોકોથી થાય નહીં, એટલે એ તો પોલીસ કરે ને પોલીસ ઇઝ ડન ધ જોબ વોરિયર. એટલે મારે એવું કંઈ નહીં, ધાક પીછોડ નથી કરવી, પણ ધ વે એન્ડ આઈ શુડ ઓલસો થેન્ક મીડિયા, આઈ ઓલવેઝ લાઈક ટુ થેન્ક મીડિયા કે તમારા થેન્ક્સ ટુ યુ આટલી અવેરનેસ આવે છે, જાગૃતતા આવે છે ને બહેનોમાં હિંમત આવે છે, કારણ કે તમે આટલી હેલ્પ કરો છો તો જ બહેનોમાં હિંમત આવી રહી છે ને આજે બહેનોમાં હિંમત હશે તો કાલ ઉઠીને આપણે આ બીજી બહેનો આવીને બહાર આવશે. મહિલા આયોગની ટીમની મુલાકાત દરમિયાન કેટલીક અગ્રણી મહિલાઓ પણ આવી હતી, જેમાં આ મહિલાઓએ આયોગને રજૂઆત કરી હતી કે યુનિવર્સિટીમાં ચાલી રહેલા વુમન ડેવલપમેન્ટ સેલ સિવાય મહિલાઓની સુરક્ષા માટે એક નવા સેલની પણ રચના કરવી જોઈએ, જેથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થિનીઓ તથા મહિલા સ્ટાફ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી શકે. કેમેરામેન અમિત શર્મા સાથે મલ્હાર વોરા, જીએસટીવી, અમદાવાદ.